ओके, गुड मॉर्निंग विद्यार्थी मित्रों। बात करिए छे चैप्टर नंबर 13 એટલે કે લક્ષ અને વિકલનની। तो લક્ષ અને વિકલનની અંદર આપણે લક્ષનું કામ તો ટોટલ પૂરું કર્યું। હવે વિકલનની અંદર એક્સરસાઇઝ 13.3 ની અંદર લાસ્ટ ક્વેશ્ચન આપણે આજે જોવાના છીએ, ત્યારબાદ પ્રકીર્ણ સ્વાધ્યાય 13 ઉપર આગળ વધશું। તો 13.3 નો છેલ્લો પ્રશ્ન કે નીચેના વિધેયોનું વિકલિત મેળવો, એવો ક્વેશ્ચન નંબર 11 ની અંદર પેટા પ્રશ્નમાં પહેલો પ્રશ્ન જોઈએ। તો sin x cos x નું આપણે વિકલન મેળવવાનું છે। આપણને કોઈ એવી રજૂઆત નથી આપેલી કે પ્રથમ સિદ્ધાંતની મદદથી કે પછી વ્યાખ્યાની મદદથી વિકલન કરો, એવું કંઈ કીધું નથી। તો આપણે આપણા રેગ્યુલર જે નિયમો છે, બેઝિક ગુણધર્મો છે વિકલનના, એનો ઉપયોગ કરીને આપણે વિકલન કરી શકીએ। ઓકે, તો આપણે એ જ કરીશું। તો હવે પહેલો જ ક્વેશ્ચન છે સાઇન એક્સ કોસ એક્સ, તો અહીંયા આપણા માટે વિધેય તરીકે શું છે? તો કે ભાઈ સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ। ઓકે, હવે એના વિકલનની વાત આવે એટલે કે એફ ડેશ એક્સ કરવાનું થાય તો એનો મતલબ એવો થયો કે ડી બાય ડી એક્સ ઓફ સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ, કે સાઇન એક્સ અને કોસ એક્સના ગુણાકાર જે છે એનું આપણે વિકલન કરવાનું છે। તો સ્વાભાવિક વસ્તુ છે, અહીંયા બે વિધેય આપણને જોવા મળે છે, બે વિધેય ગુણાકાર સ્વરૂપે છે અને એના વિકલનની વાત કરીએ તો એના માટે આપણે ગુણાકારનો નિયમ લગાડશું। વિકલન માટે ગુણાકારના નિયમ મુજબ શું થાય? પહેલું પદ એમનું એમ, પહેલું પદ એમનું એમ, બીજા પદનું વિકલન પ્લસ બીજું પદ એમનું એમ, પહેલા પદનું વિકલન, આ રીતે થશે। પહેલું પદ એમનું એમ, બીજા પદનું વિકલન પ્લસ બીજું પદ એમનું એમ, પહેલા પદનું વિકલન। ચલો, હવે આપણને જે કોઈ પણ આ બધા આપણે મેળવી લીધેલા છે તો એટલા માટે, અને ગુણધર્મો મેં તમને સૂત્રો મેં તમને લખાવી પણ દીધેલા છે, કોસ એક્સનું વિકલન તો આપણે આગળના દાખલામાં જ કમ્પ્લીટ કર્યું। ક્વેશ્ચન નંબર 10ની અંદર પ્રથમ સિદ્ધાંતની મદદથી કોસ એક્સનું વિકલન શું થાય એ તો આપણે મેળવવું પણ છે, કે કોસ એક્સનું વિકલન જે છે એ માઇનસ સાઇન એક્સ થાય છે પ્લસ કોસ એક્સ એમના એમ, અને સાઇન એક્સનું વિકલન કોસ એક્સ થાય છે। તમે પ્રથમ સિદ્ધાંતની મદદથી પણ મેળવી શકો છો અને મેં તમને સૂત્ર દ્વારા પણ સમજાવી દીધું છે। તો સાઇન એક્સનું વિકલન થશે કોસ એક્સ, તો અહીંયા તમે જોઈ શકો છો આ થયા માઇનસ સાઇન સ્ક્વેર એક્સ, આ થયા પ્લસ કોસ સ્ક્વેર એક્સ। મતલબ શું થયું કે એફ ડેશ એક્સ જે છે એ આપણને કોસ સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ મળે છે। વિદ્યાર્થી મિત્રો, કોસ સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ મળે છે, તેથી આપણું જે પ્રથમ વિકલિત છે એ કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા, એ આપણું સૂત્ર છે કોસ ટુ થીટાનું। ઓકે, તો તમે આની પરથી લખી શકો કે કોસ સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ ટુ એક્સ, તો આ થયા એફ ડેસ એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ ટુ એક્સ। ચલો રેડી વિદ્યાર્થી મિત્રો, આ થયો પહેલો ક્વેશ્ચન। બંને વિધેય ગુણાકારના સ્વરૂપમાં હતા, પહેલું વિધેય એમનું એમ, બીજા વિધેયનું વિકલન પ્લસ બીજું એમનું એમ, પહેલાંનું વિકલન કોસનું વિકલન માઇનસ સાઇન, સાઇનનું વિકલન કોસ, ફાઇનલી આન્સર આવે છે કોસ ટુ એક્સ। એના માટે ત્રિકોણમિતિના સૂત્રનો ઉપયોગ કર્યો આપણે, કોસ સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ ટુ એક્સ। ઓકે, સેકન્ડ ક્વેશ્ચન આપણે જોઈએ કે અહીંયા શું થશે ભાઈ, એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું છે? સેક એક્સ। હવે સેક એક્સનું વિકલન આપણને ખ્યાલ જ છે, સેક એક્સનું વિકલન શું થાય છે કે ભાઈ સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ થાય, પણ એ આપણે મેળવવાનું છે તો હું શું કરીશ ભાઈ, સેક એક્સના બદલે શું મૂકી દઉં, વન ઓપોન કોસ એક્સ મૂકી શકું? હા, સેક એક્સ બરાબર વન ઓપોન કોસ એક્સ મૂકી શકાય। ધેરફોર એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થાય કે ડી બાય ડી એક્સ ઓફ વન ઓપોન કોસ એક્સ લખી શકાય। હે, હવે વન ઓપોન કોસ એક્સનું આપણે વિકલન કરવાનું છે। ઓકે, તો વન ઓપોન કોસ એક્સના વિકલન માટે હું શું લખી શકું, વિચાર કરો જોઈએ ભાઈ, તો કે છેદમાં છેદનો વર્ગ આવે, છેદમાં છેદનો વર્ગ આવે, અંશમાં શું આવે, છેદ એમને અંશનું વિકલન માઇનસ અંશ એમને છેદનું વિકલન। ચલો રેડી, આગળ વધીએ। કોસ એક્સ એમના એમ છે, વનનું વિકલન ઝીરો થાય માઇનસ
वन एम ना एम छे कॉस एक्स नो विकलन माइनस साइन एक्स थाय छेद मा कॉस स्क्वेर एक्स आखा एम ना एम। चलो हवे शू थशे कॉस एक्स इंटू जीरो कॉस एक्स इंटू जीरो एटले जीरो माइनस माइनस प्लस साइन एक्स इंटू वन एट्ले कि साइन एक्स ना छेद मा कॉस स्क्वेर एक्स। चलो क्लियर साइन एक्स ना छेद मा कॉस स्क्वेर एक्स। हवे आपणे जवाबनी नजीक छीए जो साइन ना छेद मा कॉस स्क्वेर छे हूँ शू करूँ कॉस ना बे भाग पड़ू एक भाग साइन ना छेद मा राखी दईए एक भाग अलग राखीए एनो मतलब एम थयो कि साइन एक्स ना छेद मा कॉस एक्स अने हजू एक आपणी पासे कॉस छे एटले कि वन अपॉन कॉस एक्स थशे। क्लियर देरफोर एफ डेश एक्स इज इक्वल टू वन अपॉन कॉस एक्स नो मतलब सेक एक्स इंटू साइन अपॉन कॉस नो मतलब टेन एक्स। तो तमे जोयुं सेक एक्स नो विकलन मने केटलुं मळे छे सेक एक्स इंटू टेन एक्स आ आपणे सूत्र द्वारा तो समझाता अने सूत्र द्वारा तो डायरेक्टली आपणे याद पण राख्युं हतुं अने अहीं आपणे मेळवी लीधुं। ओके विद्यार्थी मित्रों तो आ थयो आपणो सेकेंड क्वेश्चन नोट डाउन करी लो। चलो रेडी तो त्यारबाद आपणे क्वेश्चन अगियारनो क्वेश्चन नंबर त्रण आगळ जोईए फाइव सेक एक्स प्लस फोर कॉस एक्स आवुं आपणुं विधेय छे। तो अहींया विधेय तरीके मने शुं मळे छे फाइव सेक एक्स प्लस फोर कॉस एक्स आपणा माटे विधेय छे। हवे मारे करवुं छे विधेयनुं विकलन एटले के एफ डेश एक्स मारे मेळववा छे। तो शुं थाय के डी बाय डी एक्स ऑफ फाइव सेक एक्स प्लस फोर कॉस एक्स थशे। हवे जे विकलन छे એ પહેલાં પદનું પણ વિકલન થાય પ્લસ બીજા પદનું પણ વિકલન થાય તો અહીંયા જ્યારે વિકલન એન્ટર થશે તો પાંચ અચળ છે તો પાંચ બહાર નીકળી જાય વિકલન કોનું થશે સેક એક્સનું વિકલન થાય। એવી રીતે ચાર અચળ છે તો ચાર બહાર નીકળી જાય અને વિકલન કોનું થશે ભાઈ કોસ એક્સનું વિકલન થશે। તો પાંચ સેક એક્સનું વિકલન થાય સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ હમણાં આપણે થોડી વાર પહેલાં જ જોયું ભાઈ સેક એક્સનું વિકલન સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ પ્લસ કોસ એક્સનું વિકલન માઇનસ સાઇન એક્સ થશે। તો હવે આપણે ડાયરેક્ટલી આન્સર લખી શકીએ કે એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ ફાઇવ સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ માઇનસ ફોર સાઇન એક્સ। ચલો રેડી ફાઇવ સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ માઇનસ ફોર સાઇન એક્સ। આ થયો આપણો ક્વેશ્ચન નંબર ત્રણનો આન્સર। ત્યારબાદ ક્વેશ્ચન નંબર ચાર ઉપર આગળ વધીએ તો અહીંયા છે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસેક એક્સ વિધેય છે કોસેક એક્સ અને કોસેક એક્સને કહેવાય વન ઓપોન સાઇન એક્સ કોસેક એક્સને કહેવાય વન ઓપોન સાઇન એક્સ યશોરનો જેવી રીતે આપણે થોડી વાર પહેલાં સેક એક્સનું વિકલન મેળવવું ક્વેશ્ચન નંબર બે સેક એક્સ બરાબર શું કર્યું હતું વન ઓપોન કોસ એક્સ કર્યા હતા તો એવી રીતે અહીંયા કોસેક એક્સ બરાબર આપણે વન ઓપોન સાઇન એક્સ કરશું અને પછી એના વિકલનની વાત કરીએ ભાગાકારના નિયમની મદદથી। તો જોઈએ એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ વિકલન મેળવીએ તો શું થાય ભાઈ આનું વિકલન મેળવવાનો પ્રયત્ન કરીએ તો આનું વિકલન શું થશે છેદમાં છેદનો વર્ગ એટલે સાઇન સ્ક્વેર એક્સ છેદ એમનું એમ અંશનું વિકલન મેં ડાયરેક્ટલી કરી નાખ્યું છે ભાઈ ઓકે સીધે સીધું ડી બાય ડી એક્સ વન ઓપન સાઇન એક્સ એવું લખ્યું નથી સીધું વિકલન કરી નાખ્યું કંઈ વાંધો નહીં। ચલો હવે સાઇન એક્સ એમ છેદ એમનું એમ સમજો ભાગાકારનો નિયમ શું કહે છે છેદમાં છેદનો વર્ગ અંશમાં છેદ એમનું એમ અંશનું વિકલન માઇનસ અંશ એમનો એમ છેદનું વિકલન ડી બાય ડી એક્સ ઓફ સાઇન એક્સ। ચલો તો સાઇન એક્સ એમના એમ છે વનનું વિકલન ઝીરો થઈ જાય માઇનસ વન એમના એમ છે અને સાઇન એક્સનું વિકલન થશે કોસ એક્સ છેદમાં સાઇન સ્ક્વેર એક્સ તો છે જ એટલે વન ઇન્ટુ કોસ એક્સ એટલે માઇનસ કોસ એક્સ માઇનસ કોસ એક્સના છેદમાં સાઇન સ્ક્વેર એક્સ ધેરફોર એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ એટલે કે કોસેક એક્સના વિધેયનું વિકલન એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ બે સાઇન છે જુઓ અહીંયા સાઇન સ્ક્વેર એટલે બે સાઇન છે એટલે હું આ રીતે લખીશ માઇનસ વન અપોન સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ અપોન સાઇન એક્સ
एक साइन अहीं आप्या एक साइन अहीं छे ऊपरना माइनसना माइनस अने कोसना कोस। हवे मने फाइनली आंसर मळी जाय के जे आपणे सूत्र स्वरूपे ऑलरेडी याद राखेलो छे के कोसेक एक्स नो विकलन माइनस कोसेक एक्स इंटू कोट एक्स थाय। तो तमे जोई शको छो मैं साबित पण करी आप्युं कोस अपॉन साइन एटले कोट, वन अपॉन साइन एटले कोसेक अने माइनसना माइनस आपणने मळे छे। तो आ थयुं क्वेश्चन नंबर फोर नो आंसर। ओके विद्यार्थी मित्रों, क्वेश्चन नंबर टू एंड क्वेश्चन नंबर फोर बोथ आर सेम। ओके कोसेक एक्स इज इक्वल टू वन ओपन साइन एक्स, भागाकारनो नियम लगे छे, छेदमां छेदनो स्क्वेर, छेद एमनो एम अंशनो विकलन माइनस अंश एमनो एम छेदनो विकलन। बस अहीं जे साइन स्क्वेर आगळना दाखलामां आपणे कोस स्क्वेर ने बे अलग अलग कह्या हता, एक कोस अने एक कोस अलग, एक एक कोस ने साइननी नीचे रेखा एटले साइन अपॉन कोस थी टेन बन्या, अने एक कोस ने अलग रेखा एटले वन अपॉन कोस थी सेक बन्या, एटले आंसर आव्यो हतो सेक इंटू टेन। एवी रीते अहींया साइन छे बे, एक साइन ने अलग राखो एटले बने कोसेक, वन अपॉन साइन एटले कोसेक, अने एक साइन ने अलग राखो एटले कोस अपॉन साइन थी बने कोट, अने माइनस तो ऑलरेडी आवे छे। ओके तो आ थयो क्वेश्चन नंबर फोर नो आंसर। बंने क्वेश्चन नोट डाउन करी लो। ओके तो क्वेश्चन नंबर अगियार नी अंदर बाकी रहेला त्रण क्वेश्चन, क्वेश्चन नंबर पांच छ अने सात हवे आपणी स्क्रीन पर छे। तो त्रणे त्रण क्वेश्चन एक ही साथ आपणे कम्प्लीट करिए अने स्वाध्याय 13.3 ने आपणे विराम आपीए। ओके तो जोईए क्वेश्चन नंबर पांच शुं कहे छे। 3 कोट एक्स प्लस 5 कोसेक एक्स के जे आपणा माटे विधेय छे, एटले एफ ऑफ एक्स इज इक्वल टू 3 कोट एक्स प्लस 5 कोसेक एक्स। चलो कम्प्लीट। हवे मारे आनुं शुं करवुं छे भाई, विकलन करवुं छे, एटले के एफ डेस एक्स इज इक्वल टू डी बाय डी एक्स ऑफ 3 कोट एक्स प्लस 5 कोसेक एक्स। आपणे आનું વિકલન કરવું છે, સમજજો, ખાસ સમજજો ભાઈ, કઈ રીતે હું વિકલન કરીશ। વિકલન થશે પહેલા પદનું, પહેલા પદના વિકલન માટે તમે આગળ વધો તો 3 અચળ છે, એટલે ત્યાં થઈ ગયું 3 અચળ છે, એટલે 3 બહાર નીકળી ગયા, ડી બાય ડી એક્સ ઓફ કોટ એક્સ પ્લસ 5 અચળ છે, ડી બાય ડી એક્સ ઓફ કોસેક એક્સ। ચલો કમ્પ્લીટ। કોટેક્સનું વિકલન ખાસ સમજો, કોટેક્સનું વિકલન શું થાય, જેવી રીતે ટેન એક્સનું વિકલન સેક સ્ક્વેર એક્સ થાય, એવી રીતે કોટેક્સનું વિકલન કોસેક સ્ક્વેર એક્સ થાય, પણ માઇનસ, કારણ કે સી વાળું ફંક્શન છે, એટલે માઇનસ કોસેક સ્ક્વેર એક્સ પ્લસ 5 કોસેક એક્સનું વિકલન, કોસેક એક્સનું વિકલન થાય કોસેક એક્સ ઇન્ટુ કોટેક્સ, પણ કેવા માઇનસ લખવાના ભૂલાઈ ગયા, એટલે કાંઈ વાંધો નહીં, આ માઇનસ કોસેક એક્સ ઇન્ટુ કોટેક્સ। ધેરફોર ફાઇનલી આપણો આન્સર શું આવે છે, એફ ડેસ એક્સ ઇઝ ઇક્વલ ટુ વિધેયનું વિકલન શું મળે છે મને, માઇનસ 3 કોસેક સ્ક્વેર એક્સ, માઇનસ 3 કોસેક સ્ક્વેર એક્સ, ને અહીંયા પણ માઇનસ છે, માઇનસ 5 કોસેક એક્સ ઇન્ટુ કોટેક્સ। આ થયો આપણો ફાઇનલી આન્સર। ઓકે વિદ્યાર્થી મિત્રો, એકદમ સરળ છે ભાઈ, હું ડાયરેક્ટલી પણ અહીંયા સીધો ક્વેશ્ચન જોઈને આન્સર બોલી શકું છું, સમજજો, ખાસ મારી સાથે ચાલજો। કોટેક્સનું વિકલન માઇનસ કોસેક સ્ક્વેર, એટલે વિકલન થશે માઇનસ 3 કોસેક સ્ક્વેર એક્સ, કોસેક એક્સનું વિકલન માઇનસ કોસેક ઇન્ટુ કોટ, એટલે અહીંયા વિકલન થશે માઇનસ 5 ઇન્ટુ કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ। તમે જોઈ શકો છો આ ડાયરેક્ટલી આન્સર પણ આપણે બોલી શકીએ। ત્યારબાદ આવે છે ક્વેશ્ચન નંબર 6, એના આન્સર તરફ આપણે આગળ વધીએ। તો અહીંયા વિધેય તરીકે શું છે ભાઈ, 5 સાઇન એક્સ માઇનસ 6 કોસ એક્સ પ્લસ 7। હવે એના વિકલન તરફ આગળ વધીએ તો એફ ડેસ એક્સ ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડી એક્સ ઓફ 5 સાઇન એક્સ માઇનસ 6 કોસ એક્સ પ્લસ 7। ઓકે તો હવે જેવું પેલા પદના વિકલનમાં આપણે આગળ વધીએ તો 5 અચળ છે, ડી બાય ડી એક્સ ઓફ સાઇન એક્સ થશે, માઇનસ 6 અચળ છે, ડી બાય ડી એક્સ ઓફ કોસ એક્સ થશે, પ્લસ ડી બાય ડી એક્સ ઓફ 7 અથવા તો 7 અચળ છે એવું કહી ન શકાય, સીધું 7નું વિકલન કે જે આપણને 0 મળશે, ખ્યાલ છે। સાઇન એક્સનું વિકલન કોસ એક્સ થાય એટલે 5 કોસ એક્સ, સાઇન એક્સનું વિકલન કોસ એક્સ થાય છે એટલે 5 કોસ એક્સ માઇનસ 6 કોસ એક્સનું વિકલન
कॉस एक्स नो विकलन माइनस साइन एक्स, कॉस एक्स नो विकलन माइनस साइन एक्स थाय, कॉस एक्स नो विकलन माइनस साइन एक्स थाय, अने सेवन नो विकलन जीरो थाय। देयरफोर एफ डेश एक्स इज इक्वल टू फाइव कॉस एक्स माइनस माइनस प्लस सिक्स साइन एक्स। चलो कम्प्लीट। तो आ थई गयो विद्यार्थी मित्रों क्वेश्चन नंबर सिक्स नो आंसर। अहींयाथी पण डायरेक्ट बोली शकाय आंसर फाइव कॉस एक्स, અહીંયા માઇનસ સાઇન એક્સ આવશે વિકલન, એટલે અહીંયા માઇનસ માઇનસ પ્લસ, એટલે ફાઇવ કોસ એક્સ પ્લસ સિક્સ સાઇન એક્સ આપણો આન્સર છે। ચલો રેડી, ત્યારબાદ ક્વેશ્ચન નંબર સેવન એન્ડ લાસ્ટ ક્વેશ્ચન ઓફ ધી એક્સરસાઇઝ 13.3। ચલો તો અહીંયા આપણા માટે એફ ઓફ એક્સ આપણું વિધેય શું છે, તો કે ટુ ટેન એક્સ માઇનસ સેવન સેક એક્સ, આ આપણું વિધેય છે। હવે આ વિધેયનું આપણે વિકલન કરવું છે, કે જેને આપણે દર્શાવીએ છીએ એફ ડેસ એક્સ ઇઝ ઇક્વલ ટુ ડેરિવેશન ઓફ, એટલે કે ડી બાય ડી એક્સ ઓફ ટુ ટેન એક્સ માઇનસ સેવન સેક એક્સ। આવું કરવાથી શું થાય, વિકલન છે એ પહેલા પદનું જાય, પહેલા પદ પાસે વિકલન કરવા જઈએ તો બે અચળ છે, એટલે બેને લઈ લ્યો બાર, ટુ ઇન્ટુ ડી બાય ડી એક્સ ઓફ ટેન એક્સ માઇનસ સેવન અચળ છે, બાર નીકળી જાય તો ડી બાય ડી એક્સ ઓફ સેક એક્સ। ચલો ટુ ટેન એક્સનું વિકલન શું થયું, ટેન એક્સનું વિકલન થાય સેક સ્ક્વેર એક્સ, ટેન એક્સનું વિકલન થાય સેક સ્ક્વેર એક્સ માઇનસ સેવન એમ ને એમ છે, સેક એક્સનું વિકલન શું થાય, સેક એક્સનું વિકલન થાય સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ, હમણાં જ આપણે ભણી ગયા। ઓકે, તો આ થયો આપણો ફાઇનલી આન્સર। ચલો રેડી વિદ્યાર્થી મિત્રો, બધા ક્વેશ્ચન એકદમ સરળ હતા, ત્રણેય ક્વેશ્ચનને નોટ ડાઉન કરો, ત્યારબાદ આપણે એક્સરસાઇઝ 13 એટલે કે પ્રકીર્ણ સ્વાધ્યાય 13 ઉપર આપણે આગળ વધીએ। નોટ ડાઉન કરો, ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 13.3 કમ્પ્લીટ કર્યું અને હવે પ્રકીર્ણ સ્વાધ્યાય 13 ઉપર આપણે આગળ વધીએ છીએ, અને એની અંદર ક્વેશ્ચન નંબર પહેલો જે છે કે વ્યાખ્યાની મદદથી નીચેના વિધેયોનું વિકલિત મેળવવાનું છે। વ્યાખ્યાની મદદથી એટલે પ્રથમ સિદ્ધાંતથી આપણે, મતલબ કે લિમિટવાળા જે મેથડ હતી એની મદદથી આપણે વિકલન કરવાનું છે। બીજી વાત, કે આ પહેલા ક્વેશ્ચનની અંદર ટોટલ 4 પેટા પ્રશ્નો છે, વન બાય વન આપણે બધા ક્વેશ્ચન જોવાના છીએ। લક્ષ વિકલનમાં હું એક પણ દાખલો તમને હોમવર્કમાં આપવા માગતો નથી, ટેક્સ્ટ બુકના તમામ દાખલાઓની ચર્ચા આપણે અહીંયા બોર્ડ ઉપર કરવાના જ છીએ, રાઈટ। ચલો હવે તો આપણી પાસે વિધેય છે માઇનસ એક્સ, તો હું શું કરીશ કે ભાઈ અહીંયા આપણી પાસે વિધેય તરીકે શું આવ્યું, તો કે વિધેય તરીકે મારી પાસે છે માઇનસ એક્સ છે, રાઈટ। હવે વિધેયનું પ્રથમ સિદ્ધાંતની મદદથી વિકલન, એટલે કે વ્યાખ્યાની મદદથી વિકલન એફ ડેસ એક્સ ઇઝ ઇક્વલ ટુ, લિમિટનું સૂત્ર લગાડીએ, લિમિટ એચ ટેન્ક્સ ટુ ઝીરો એફ ઓફ એક્સ પ્લસ એચ માઇનસ એફ ઓફ એક્સ અપોન એચ, આ એનું સૂત્ર છે। તો જે પ્રમાણે લિમિટ એચ ટેન્ક્સ ટુ ઝીરો એફ ઓફ એક્સ પ્લસ એચનો મતલબ એવો થયો, એક્સને દૂર કરો, વિધેયમાંથી એક્સને દૂર કરો અને ત્યાં એક્સ પ્લસ એચ મૂકો, તો આ વિધેય છે। વિધેયમાંથી એક્સને દૂર કરો, એક્સને દૂર કરીને શું મૂકવાના, એક્સ પ્લસ એચ મૂકવાના। ચલો કમ્પ્લીટ, માઇનસ માઇનસ આ વિધેય આખે આખું મૂકી દો, એટલે કે આ વિધેય છે આપણું, એ મૂકી દીધું મેં, અપોન એચ, સમજાય છે આ રીતે માઇનસ જે છે તો ફોર્મ્યુલાના માઇનસ છે, અને પછી વિધેય મૂકવાનું, તો મેં આ વિધેય મૂક્યું છે, ક્લિયર। અને વિધેયની અંદર એક્સ દેખાય છે, એક્સને દૂર કરી અને એક્સ પ્લસ એચ મૂકવાના, તો વિધેયમાં અહીંયા એક્સ છે તો એને દૂર કરી અને ત્યાં મેં એક્સ પ્લસ એચ મૂક્યા છે, અને આ માઇનસ છે તો વિધેયના માઇનસ છે। ચલો રેડી, હવે આને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ, તો લિમિટ એચ ટેન્ક્સ ટુ ઝીરો, ઉપર સાદુરૂપ આપીએ તો માઇનસ અંદર મલ્ટીપ્લાય થાય, તો માઇનસ એક્સ માઇનસ એચ માઇનસ માઇનસ પ્લસ એક્સ અપોન એચ, તો આ માઇનસ એક્સ અને આ પ્લસ એક્સ કેન્સલ થાય ભાઈ, તો શું મળશે, લિમિટ એચ ટેન્ક્સ ટુ ઝીરો માઇનસ એચ છેદમાં એચ, આ એચ એચ પણ કેન્સલ થયા, તો એના પછીનું સ્ટેપ શું હોય, લિમિટ એચ ટેન્ક્સ ટુ ઝીરો, એચ અને એચ કેન્સલ થયા, ફક્ત માઇનસ એટલે કે માઇનસ વન આપણને મળે છે। Therefore,
એફ ડેશ એક્સ ઇક્વલ ટુ વિધેયનું વિકલન શું થાય સમજો માઇનસ વન. હવે ત્યાં તમે લિમિટ એપ્લાય કરી દો, લિમિટ લાગુ પાડી દો, તો હવે તો એચ છે જ નહીં. જો એચ હોય તો એચના બદલે ઝીરો મૂકવાના થાય છે, પણ હવે તો એચ છે જ નહીં, તો ડાયરેક્ટલી આન્સર આપણને કેટલો મળે છે ભાઈ, માઇનસ વન મળે છે. અને આપણે બહુ સારી રીતે જાણીએ છીએ વ્યાખ્યાની મદદથી, થઈ આપણે એમને એમ જાણીએ જ છીએ કે માઇનસ એક્સનું વિકલન શું થાય, માઇનસ વન થાય. માઇનસ નવ એક્સનું વિકલન માઇનસ નવ થાય. માઇનસ પંદર એક્સનું વિકલન માઇનસ પંદર થાય. સત્તર એક્સનું વિકલન સત્તર થાય. વીસ એક્સનું વિકલન વીસ થાય. સી એક્સનું વિકલન સી થાય. ઓકે, તો એ રીતે તો આપણને ખ્યાલ જ હતો કે માઇનસ એક્સનું વિકલન માઇનસ વન થાય. તો આપણે વ્યાખ્યાની મદદથી પણ માઇનસ વન આન્સર લાવી શકા. ઓકે, નોટ ડાઉન કરી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ સેકન્ડ જોઈએ. માઇનસ એક્સની માઇનસ વન આ પ્રકારનું વિધેય છે, માઇનસ એક્સની માઇનસ વન ઘાત. તો આ વિધેય મેં અહીંયા લખ્યું છે, પ્રથમ વેલા વ્યાખ્યાની મદદથી એનું વિકલન કરવાનું છે. માઇનસ એક્સની માઇનસ વન, ખાસ સમજો, કોઈપણની ઉપર માઇનસ ઘાત આવે એનો મતલબ શું થયો, એકના છેદમાં એ જ વસ્તુને કેવી ઘાત, પ્લસ ઘાત થઈ જાય. એકના છેદમાં માઇનસ એક્સની વન ઘાત થાય એનો મતલબ એવો થયો. હજુ પણ આપણે થોડુંક સાદુરૂપ આપીએ, આ નીચેના માઇનસને હું આ રીતે લખી શકું માઇનસ વન ઓપોન એક્સ. ખ્યાલ આવે છે, સમજાય છે? માઇનસ એક્સની માઇનસ વન એટલે કે વન ઓપોન માઇનસ એક્સ. આ ઉપર વન ઘાત લખવાનો કોઈ મતલબ નથી, આ રીતે વન ઓપોન માઇનસ એક્સ થાય છે. હવે વન ઓપોન માઇનસ એક્સ એટલે કે માઇનસ વન ઓપોન એક્સ. તો આપણા માટે હવે વિધેય તરીકે શું ગણવાનું છે, માઇનસ વન ઓપોન એક્સ. આ આપણે મગજમાં રાખશું. ચલો રેડી, હવે આપણે વ્યાખ્યાની મદદથી વિકલન કરવું છે, તો એના માટે સૂત્ર તૈયાર છે. એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો એફ ઓફ એક્સ પ્લસ એચ માઇનસ એફ ઓફ એક્સ અપોન એચ. ચલો, તો લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો, વિધેયમાં જ્યાં પણ એક્સ દેખાય ત્યાં એક્સને દૂર કરી એક્સ પ્લસ એચ મૂકીએ, અહીં આવી જાઉં, માઇનસ વન ઓપોન એક્સના બદલે એક્સ પ્લસ એચ થાય. ફોર્મ્યુલાના માઇનસ સાંભળજો, ફોર્મ્યુલાના મેં માઇનસ કર્યા છે. હવે એફ ઓફ એક્સ એટલે કે હવે વિધેય મૂકી દો સીધે સીધું, આ વિધેય થઈ ગયું અપોન એચ. ચલો ક્લિયર, હવે સમજીએ. લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો, અહીંયા મારે લસા લેવા પડશે ભાઈ. લસા તરીકે હું શું લઈશ, એક્સ પ્લસ એચ ઇન્ટુ એક્સ મારી પાસે લસા તરીકે આવશે. તો મારે શું કરવું પડશે, અહીંયા એક્સ આપવા પડશે, એટલે માઇનસ વન ઇન્ટુ એક્સ કરું એટલે શું થઈ જાય, માઇનસ એક્સ થઈ જશે. ખાસ સમજો, આ માઇનસ માઇનસ પ્લસ છે, અહીંયા એક્સ છે પણ એક્સ પ્લસ એચ નથી, તો ત્યાં મલ્ટીપ્લાય થાય. આ રીતે એક્સ પ્લસ એચ મલ્ટીપ્લાય થઈ ગયા, તો એક્સ ઇન્ટુ એક્સ પ્લસ એચ થયા અપોન એચ થશે. ઓકે, તો અહીંયાથી એક્સ અને આ એક્સ કેન્સલ થઈ ગયા. ખાસ સમજો ભાઈ, તો લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો, અંશનો છેદ ક્યાં આવી જાય, છેદમાં આવી જાય. અંશનો છેદ છેદમાં આવે એટલા માટે એચ ના છેદમાં, એચ તો છે જ ઓલરેડી, અને હજુ શું આવી ગયા, એક્સ અને એક્સ પ્લસ એચ. તો ફરી પાછા અહીંયા એચ અને એચ કેન્સલ થઈ ગયા, તો હવે આપણી પાસે લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો વધ્યું શું, વન ઓપોન એક્સ ઇન્ટુ એક્સ પ્લસ એચ વધે છે. ક્લિયર, હવે તમે લિમિટને એપ્લાય કરી શકો છો, કારણ કે આપણને ડિસ્ટર્બ કરવાવાળા એચ તો ઉડી ગયા, કારણ કે અત્યાર સુધી શું હતું, છેદમાં એચ હતા. જેથી કરીને હું લિમિટ એપ્લાય કરું તો છેદમાં એચના બદલે ઝીરો મૂકવા જઈએ તો અસ્તિત્વ રહી નહીં, એટલા માટે એચ જ્યારે દૂર થાય પછી જ તમારે લિમિટને એપ્લાય કરી શકો. તો હવે છેદમાં એચ નથી, ઘણાને પ્રશ્ન થાય કે સાહેબ અહીંયા તો એચ છે પણ ત્યાં એચ એપ્લાય કરવાથી આપણો છેદ ઝીરો બનતો નથી, જોઈએ હમણાં. હવે લિમિટને એપ્લાય કરી દો તો શું થાય, વન ઓપોન એક્સ ઇન્ટુ એક્સ પ્લસ ઝીરો, તો વન ઓપોન એક્સ ઇન્ટુ એક્સ એટલે એક્સ સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણા એફ ડેશ એક્સ મને મળી ગયા છે. વિધેયનું વિકલન એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ વન ઓપન એક્સ સ્ક્વેર આપણને મળે છે, કારણ કે તમને એક સૂત્ર પણ મેં લખાવેલું, માઇનસ વન ઓપન એક્સ નહીં, તમે ખાલી વન ઓપન એક્સને યાદ કરો.
वन ओपोन एक्स नु विकलन माइनस वन ओपोन एक्स स्क्वेर थाय एवी रीते माइनस वन ओपोन एक्स नु विकलन प्लस वन ओपोन एक्स स्क्वेर थाय छे जे आपणे अहींया साबित कर्युं। ओके नोट डाउन करी लो। ओके विद्यार्थी मित्रों त्यार बाद थर्ड क्वेश्चन छे साइन ऑफ एक्स प्लस वन, एनो मतलब एम थयो कि आपणी पासे विधेय शुं छे साइन ऑफ एक्स प्लस वन छे तो व्याख्यानी मदद थी विकलन करवू छे तो विधेयनुं विकलन एफ डेस एक्स इज इक्वल टू सूत्र मूकवू पड़े लिमिट एच टेंक्स टू जीरो एफ ऑफ एक्स प्लस एच माइनस एफ ऑफ एक्स अपॉन एच आ आपणું सूत्र छे એ મૂકવું પડશે। ओके तो चलो लिमिट एच टेंक्स टू जीरो विधेय में ज्या पण तमने एक्स देखाय त्या एक्स ने दूर करी अने एक्स प्लस एच मूकवाना तो अहींया शुं बने साइन विधेय में एक्स देखाणा तो त्या मूकी दियो एक्स प्लस एच अने प्लस वन माइनस एफ ऑफ एक्स एटले के विधेय मूकी दियो साइन एक्स प्लस वन अपॉन एच थासे। चलो रेडी आगळ वधीए लिमिट एच टेंक्स टू जीरो। हवे खास ध्यान थी समझो आ काउंट्स छे ने अल्फा समझी अने आ काउंट्स ने तमे बीटा समझो फर्स्ट ब्रेकेट ने अल्फा समझो सेकंड ब्रेकेट ने तमे बीटा समझो तो हवे सूत्र बने साइन अल्फा माइनस साइन बीटा। साइन अल्फा माइनस साइन बीटा याद करो एस माइनस एस एटले के टू सी एस थाय कारण के एस प्लस एस एटले के टू एस सी थाय सी प्लस सी याद आवे छे के नहीं यस ओर नो। सी प्लस सी एटले टू सी सी थाय अने सी माइनस सी एटले माइनस टू एस एस थाय तो आ प्रकारना चार फॉर्म्यूला आपणे भणी गया तो एमां आपणे सेकंड नंबरनुं फॉर्म्यूला उपयोगमां लेशुं एस माइनस एस साइन अल्फा माइनस साइन बीटा इज इक्वल टू टू कोस अल्फा प्लस बीटा अपॉन टू इंटू साइन अल्फा माइनस बीटा अपॉन टू। तो चलो एस माइनस एस नुं फॉर्म्यूला लईए हाथ में साइन अल्फा माइनस साइन बीटा साइन अल्फा माइनस साइन बीटा एटले के टू कोस अल्फा प्लस बीटा अपॉन टू इंटू साइन अल्फा अल्फा माइनस बीटा अपॉन टू। चलो रेडी अपॉन एच तो छेज एटले आ ऊपरनुं मैं सोल्यूशन अहींया तमने आपी दीधुं छे क्लियर। हवे आगळ वधीए लिमिट एच टेंक्स टू जीरो आवुं करवाथी शुं थयुं भाई टू कोस एक्स प्लस एक्स टू एक्स टू एक्स प्लस टू टू एक्स प्लस टू प्लस एच अपॉन टू आ रीते थशे यस ओर नो। अने अहींया तमे एक्स अने एक्स कैंसल करो प्लस वन माइनस वन कैंसल करो तो त्यां शुं मळे साइन एच बाय टू मळे नीचे शुं छे एच छे। हवे खास जे स्टेप महत्वनुं छे स्टेप हुं अहींया करूं छुं लिमिट एच टेंक्स टू जीरो। आवो एक दाखलो आपणे आगळ करी ગયા છીએ ભાઈ तो आवा ट्रिग्नोमेट्रीवाड़ा ज्यारे दाखला आवे अने एने प्रथम सिद्धांतनी मददथी करवाना थाय त्यारे हमेशा साइन माइनस साइन अथवा कोस प्लस कोस अथवा कोस माइनस कोस एमांथी कोई पण एक फॉर्म्यूला लागू पड़तुं हशे अने एनी अंदर पण साइन एच बाय टू आवता ज होय अने एनी अंदर पण नीचे एच होय अने ऊपर टू होय ए टू ने पाछा नीचे उतारवाना होय जेथी करीने साइन एच बाय टू ना छेदमां एच बाय टू लागे एटले प्रमेय आपणे उपयोगमां लई शकीए। आवुं आ प्रकारना तमाम दाखलाओमां बने बने अने बने छे। ओके तो हवे तमने ख्याल आवी गयो छे साइन एच बाय टू अहींया छे एनी नीचे तमे एच तो छे आ टू ने पण एनी नीचे लई लियो तो एच बाय टू अहींया आपी शकाय जे आपणो प्रमेय कम्प्लीट करशे। हवे अहींया थोड़ो फेरफार करीए समझिए टू ने अहींया एप्लाय करो टू एक्स बाय टू एटले एक्स मळे टू बाय टू एटले एक्स प्लस वन मळे अने एच बाय टू एटले प्लस एच बाय टू मळे क्लियर इंटू साइन एच बाय टू छेदमां
આ બે તો ગુણાકારના પદમાં છે, એટલા માટે હું છેદમાં આના સ્પેશિયલી આના છેદમાં રાખી દઉં તો એ ચાલે, એચ બાય ટુ. આ રીતે આ ઉપરના ટુ છે અહીંયા નીચે મેં લઈ લીધા છે, એટલે આ રીતે આપણી લિમિટ છે. ચલો ક્લિયર. હવે આગળના સ્ટેપમાં આગળ વધીએ આપણે. હવે પર્સનલી આપણે લિમિટ આપવાની છે ભાઈ. પહેલા પદને હું લિમિટ આપી દઉં, લિમિટ એચ ટેન્ક્સ ટુ ઝીરો કોસ ઓફ એક્સ પ્લસ વન પ્લસ એચ બાય ટુ. હવે લિમિટ અહીંયા આપીએ, ઇન્ટુ લિમિટ એચ ટેન્ક્સ ટુ ઝીરો સાઇન ઓફ એચ બાય ટુ અપોન એચ બાય ટુ. રેડી? પણ આપણો પ્રમેય શું કહે છે યાદ કરો, યાદ કરવાનો પ્રયત્ન કરો. પ્રમેય એવું કહે છે લિમિટ એક્સ ટેન્ક્સ ટુ ઝીરો સાઇન એક્સ અપોન એક્સ હોવા જોઈએ. મતલબ કે અહીંયા જે વસ્તુ છે એ જ અહીંયા હોવી જોઈએ અને એ જ અહીંયા હોવી જોઈએ, ત્રણે ત્રણ જગ્યાએ સરખું હોવું જોઈએ. તો જુઓ અહીંયા એચ બાય ટુ, અહીંયા પણ એચ બાય ટુ, તો અહીંયા એચ બાય ટુ નથી, ઓનલી એચ છે. પણ કાંઈ વાંધો નહીં ભાઈ, એચ ટેન્ક્સ ટુ ઝીરો હોય તો બે બાજુ ડિવાઈડ કરો બેથી, તો એચ બાય ટુ ટેન્ક્સ ટુ પણ શું થાય? ઝીરો થાય. ઓકે, એટલે કોઈ ચિંતાનો વિષય નથી. તો હવે જોઈએ, પહેલામાં લિમિટ એપ્લાય કરી દઈએ તો કોસ એક્સ પ્લસ વન અને એચના બદલે ઝીરો, એટલે ઝીરો થઈ જશે. ઇન્ટુ અહીંયા આપણા માટે પ્રમેય લાગુ પડી જાય, જેની વેલ્યુ મને શું મળે છે વન. ઇન્ટુ પ્રમેય લાગુ પડી જાય એટલે ગુણાકારમાં આવશે વન. તો ફાઇનલી મને એફ ડેસ એક્સની કિંમત શું મળે છે ભાઈ? એક્સ પ્લસ વન ઇન્ટુ કોસ, એટલે કોસ ઓફ એક્સ પ્લસ વન. તો વિદ્યાર્થી મિત્રો, આ થયો આપણો ફાઇનલી આન્સર. અને આપણને તો ઓલરેડી ખ્યાલ જ હતો, જો ભાઈ તમે આને થોડીક વાર માટે થીટા સમજો તો સાઇન થીટાનું વિકલન થાય કોસ કોસ થીટા કોસ થીટા. થીટાનું ફરીથી કરવાનું હોય તો એક્સ પ્લસ વનનું ફરીથી કરો એટલે વન જ મળે. ઓકે, એટલે ચેન્જ થતો નથી. આ સાંકળનો નિયમ તમારે ભણવાનો થશે, પણ હજી વાર છે. તો સાઇન ઓફ એક્સ પ્લસ વનનું વિકલન કોસ ઓફ એક્સ પ્લસ વન આપણને અહીંયા મળે છે. ઓકે, અને થોડુંક અહીંયા સાઈડમાં લખવું હોય તો લખી શકાય, કારણ કે લિમિટ એક્સ ટેન્ક્સ ટુ ઝીરો સાઇન એક્સ અપોન એક્સ ઇક્વલ ટુ વન, આ આપણે આ ગુણધર્મનો ઉપયોગ કરેલો છે. ચલો રેડી વિદ્યાર્થી મિત્રો, તો આ થયો આપણો ક્વેશ્ચન નંબર ત્રણ. તથા એવું કહેવાનું કે ભાઈ એચ ટેન્ક્સ ટુ ઝીરો ધેરફોર એચ બાય ટુ ટેન્ક્સ ટુ ઓલ્સો ઝીરો આપણને મળે છે. ચલો ક્લિયર. તો આ ક્વેશ્ચન નંબર ત્રણ થયો, ફરીથી સમજાવી દઉં ભાઈ. સાઇન ઓફ એક્સ પ્લસ વનનું વિકલન આપણે વ્યાખ્યાની મદદથી કરવાનું હતું. સૂત્ર લગાવી દીધું, એક્સના બદલે એક્સ પ્લસ એચ મૂકી દીધા, સાઇન માઇનસ સાઇન, હજુ પણ સૂત્ર મૂકી દઈએ આપણે, સાઇન આલ્ફા માઇનસ સાઇન બીટાવાળું સૂત્ર શું છે? તો કે ટુ કોસ આલ્ફા પ્લસ બીટા અપોન ટુ ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ બીટા અપોન ટુ. આ સૂત્રનો આપણે ઉપયોગ કરેલો છે. જેથી આગળ વધ્યા તો અહીંયા સાઇન એચ બાય ટુ, અહીંયા એચ આ ટુ એના નીચે લઈ લ્યો, અહીંયા પ્રમેય લાગી ગયો જેની વેલ્યુ વન મળે, અને અહીંયા તમે એચ ટેન્ક્સ ટુ ઝીરો કરો તો આ કોસ ઓફ એક્સ પ્લસ વન જ મળશે, જે આપણો આન્સર છે. નોટ ડાઉન કરી લો.